બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલા રામાપીરના મંદિર પાસે જમાઈએ પોતાની સાસુને મોતને ઘાટ ઉતારી નાખી છે, જેમાં 4 દિવસ અગાઉ જમાઈ જામાભાઈ ચૌહાણ તેમના સાસરી પક્ષમાં આવી પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો હતો, ત્યારે પત્નીને તેના પતિ સાથે ન મોકલી સાસુએ જમાઈ સાથે ઝઘડો કર્યો હતો, જે બાદ મોડી રાત્રે જામાભાઈ ચૌહાણે તેમની સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ સમગ્ર હત્યાની ઘટનાને લઈ હવે દિયોદર પોલીસે તપાસના દોર શરૂ કર્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હત્યા, મારામારી અને લૂંટ સહિતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હત્યાના બનાવોમાં બનાસકાંઠા જિલ્લામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક આજે એક ઘટના દિયોદર ખાતે બની હતી, જેમાં ભાભર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે રહેતા જામાભાઈ પાંચાભાઈ ચૌહાણના લગ્ન દિયોદર ખાતે 30 વર્ષ અગાઉ તેજલબેન ઈશ્વરભાઈ ભાટી સાથે થયા હતા, જેમાં લગ્ન દરમિયાન પાંચાભાઈને 4 દીકરી અને 1 દીકરો સંતાન રૂપે થયા હતા. પરિવાર સાથે તેમનું લગ્ન જીવન સારી રીતે ચાલતું હતું, પરંતુ છેલ્લા 4 દિવસથી જામાભાઈ ચૌહાણ અને તેમની પત્ની તેજલબેન વચ્ચે અણબનાવો શરૂ થઈ ગયા હતા, જેથી જામાભાઈના ત્રાસથી કંટાળીને પત્ની તેજલબેન જામાભાઈને છોડી દિયોદર ખાતે પોતાના પિયર આવીને રહેતી હતી, જે દરમિયાન જામાભાઈ ચૌહાણ તેમની પત્નીને લેવા માટે તેમના સાસરી દિયોદર ખાતે આવેલા રામાપીરના મંદિર પાસે ગયા હતા, જે દરમિયાન જામાભાઈને તેમની સાસુ ફૂલીબેન ભાટી સાથે ઝઘડો થયો હતો. ફૂલીબેન અવારનવાર જામાભાઈ દારૂ પીને તેમની દીકરીને હેરાન પરેશાન કરતો હોવાના કારણે જામાભાઈના ઘરે મૂકવાની ના પાડતા જામાભાઈ તેમના સાસરીમાંથી નીકળી ગયા હતા, જે બાદ તેમની સાસુ દ્વારા તેમને ઝઘડો કર્યો હોવાનું મનમાં રાખી આવેશમાં આવેલા જામાભાઈ ચૌહાણ મોડી રાત્રે તેમના સાસુ ફૂલીબેનને મોતને ઘાટ ઉતારવા માટે પ્લાન કર્યો હતો અને પરત આવીને તેમની સાસુ જે પથારીમાં સૂતા હતા તે પથારીમાં જામાભાઈ ચૌહાણે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી તેમની સાસુની હત્યા કરી નાખી હતી અને હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો તાત્કાલિક ઇજાગ્રસ્ત ફૂલીબેનને સારવાર માટે પાટણના ધારપુર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર હત્યાની ઘટનાને લઈ દિયોદર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશનું પંચનામું કરી હત્યા કરનાર જામાભાઈ ચૌહાણને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.